માણસો કુગરા પણ દાળ પકવાન માં એડ કરાવે છે ઘણા. હા, અરે આ તો નવી વસ્તુ જોઈ. અત્યાર સુધી લોકો અહીંયા આવી અને ભૂંગળા બટેટાના બટેટા દાળ પકવાન માં નખાવતા, પછી સમોસા પણ નખાવવા માંડ્યા. લોકોને વધારે ને વધારે ટેસ્ટમાં કંઈક નવું જોતું હોય તો હવે ઘૂઘરા પણ નખાવે છે. હા, અને તમે જોઈ શકો છો આ છે દાળ પકવાનની કચોરી. તમે જોઈ શકો છો આ છે દાળ પકવાનની કચોરી, અને આ કચોરી પણ એ લોકો દાળ પકવાનમાં નખાવે છે. અરે બાપરે, આ તમે જો કઈ રીતનું ફ્યુઝન થઈ રહ્યું છે આ દાળ પકવાનના પકવાનની સાથે. આ ત્રણ વસ્તુ જે છે ફ્રેન્ડ્સ, ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. દાળ પકવાન તો જૂનાગઢ, જામનગર, રાજકોટ બહુ બધી જગ્યાએ મેં ટેસ્ટ કરેલા. ઇવન સમોસા પણ અને કચોરી પણ આપણે ખાધેલી હોય, બહુ સ્વાભાવિક વાત છે. પણ રાજકોટમાં એક એવી જગ્યાનું સજેશન મને મળ્યું હતું કે જ્યાં આ ત્રણેય વસ્તુનું ફ્યુઝન મળે છે, દાળ પકવાન અને સમોસા અથવા દાળ પકવાન અને કચોરી. હા, વિચારતા તમે થઈ ગયા હશો, હું પણ વિચારતો થઈ ગયો હતો. એટલે જે વસ્તુને ટેસ્ટ કરવા માટે આવી ગયો છું. આ છે હેમુ ગઢવી હોલની બરાબર પાછળનો રસ્તો, કે જે એસ્ટોન ચોકના નાળાથી સીધો રાઇટ સાઈડ આવે છે, અને ત્યાં છે સૌથી પહેલી તમને રેકડી દેખાશે. આખી આખી ફૂડ સ્ટ્રીટ છે, ખાઉગલી કહેવાય રાજકોટની. બ્રેકફાસ્ટ માટે લોકો દાળ પકવાનના શોખીનો અહીંયા આવે છે. અહીંયા આશાપુરા દાળ પકવાનની બે તમને બ્રાન્ચીસ જોવા મળી જશે, અને બંને જગ્યાએ સેમ ટેસ્ટ આપવામાં આવે છે, એક જ વ્યક્તિની છે બંને જગ્યાઓ. તો આવો ટેસ્ટ કરીએ કેવો મળે છે સમોસાની સાથે ફ્યુઝન કરેલું દાળ પકવાન. લેટ્સ સી. જેવી રીતે કે દાળ પકવાન આપણે ફૂકો કરીને ખાટી, ફુદીનો, મીઠી, લીલી ચટણી, આપણે ગ્રેવી, એ બધું નાખી હવે માણસો એમાં આપણે સમોસું એડ કરાવે છે કોક. અને ઘણા બહુ એવા શોખીન ખાવાના છે રાજકોટમાં, ઘણા લોકો કચોરી પણ નખાવે છે. કચોરી નખાવે દાળ પકવાનમાં. આ સૂકી કચોરી છે એ પણ એડ કરાવે છે ઘણા લોકો. બતાવો તમને. જો આ છે સૂકી કચોરી, આ પણ દાળ પકવાનની અંદર એડ થઈ છે, અને આ સમોસું જે છે એ પણ પકવાનની સાથે એડ કરે છે. કેટલા ટાઈમથી કરણભાઈ તમારો બિઝનેસ છે, અને આ સમોસાવાળો કોન્સેપ્ટ કેટલા ટાઈમથી છે? અમારે 2 વર્ષથી, આમ લારી મારે 4 વર્ષથી આ ચાલુ છે, પણ સમોસાનો બિઝનેસ હમણાં 1-2 વર્ષથી આ બધા એડ નવું કરાવ્યા રાખે બધા. કસ્ટમર તમારી પાસે જેવી ડિમાન્ડ કરે તમે. હા 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 હા, બહુ સારી વાત કહેવાય. અચ્છા, બીજી કઈ કઈ વસ્તુ? પેલા ખાલી બટેટા તો નખાતા જ દાળ પકવાનમાં આપણે. આ ભૂંગળા બટેટાના બટેટા છે. હા, બટેટા તો પેલા એડ કરતા જ આપણે, પણ હવે માણસો સમોસા પણ એડ કરાવે છે. તો અભી એ પકવાન આપણે બનાવને શરૂ કરી દીધા છે. આ રીતે પકવાનને ક્રશ કરી નાખવામાં આવે, અને પછી એના ઉપર સમોસું એની અંદર ક્રશ કરીને નાખી દેવામાં આવે. હવે એ આ કઈ ચટણી નાખો છો? ખાટી ચટણી, આંબલીની. ઓકે, યે ફુદીના ચટણી, રાજકોટની ગ્રીન ચટણી. એક સેકન્ડ,
આ છે રાજકોટની ફેમસ ખાઉગલી, જ્યાં તમને એન નંબર ઓફ ઓપ્શન્સ મળી જાય છે સવારના બપોરે 2 વાગ્યા સુધી. મોટાભાગના લોકોનું લંચ પણ અહીંયા થઈ જતું હોય છે. એન્ડ સ્પેશિયલી દાળ પકવાન અહીંની બહુ જ હોટશોટ આઈટમ છે. આશાપુરા દાળ પકવાન તો આપણી સાથે છે આશીષભાઈ, કરણભાઈના બ્રધર, અને આ એની બીજી બ્રાન્ચ છે. અને આ બની રહી છે સમોસા પકવાનની પ્લેટ. યુ કેન સી ગ્રીન ચટણી, પછી આ બીજી તમે કઈ નાખી, ટીકી ગાર્લિક ચટણી, આ મીઠી ચટણી ખજૂરની. આના કેમાં એડ કરી સેવ, એની ઉપર આ ઓનિયન સિંગ. ઓકે, સો આ ચણાની દાળ હોય છે કે બીજી દાળ મિક્સ હોય છે? મિક્સ દાળ. આ મિક્સ દાળ હોય છે અને એની અંદર ચણાની દાળ આખી ભાંગી હોય. ઓકે, સો આ છે એની દાળ. હા, સો આ ક્રશ કર્યા છે પકવાન. અને પકવાન ઉપર લોકો કચોરી માંગે તો તમે કચોરી આપો છો અને સમોસા માંગે. સો આ સમોસું તો માત્ર જસ્ટ પેલું ગાર્નિશિંગ માટે, તમને ખબર પડે કે ઉપર પેલું પકવાનની અંદર સમોસું ક્રશ કરેલું છે એટલે દેખાડવા માટે, ફોટોગ્રાફી માટે રાખ્યું હતું. બાકી એકચ્યુઅલી સમોસું આની અંદર મિક્સ થયેલું હોય છે. સો તમને એમને લાગે કે પાછા માથે કંઈક સમોસા દેતા હશે, એટલે અહીંયા પાછું એવું નહીં કહેતા. પહેલી વખત ચાખી રહ્યો છો, સમોસા તો બહુ ખાધા અત્યાર સુધીમાં. વાહ, દાળની સાથે અને ભાઈ માથે જે તરી એમણે જે એડ કરી છે, પહેલી સ્પૂનમાં તરીએ ફીલ આપી. એક તો ચણાની દાળ એમાં એકદમ પેલી ક્રન્ચી દાળ લાગે છે અને માથે તમે પીનટ્સ નાખ્યા છે એટલે ડિશ આમ પણ સમોસાને કારણે હેવી થઈ જ ગઈ હતી, પણ આ બધી એક્સ્ટ્રા કોમ્પોનન્ટ્સને કારણે થોડી વધારે હેવી થઈ ગઈ. અચ્છા, ચણા પણ નાખ્યા છે એની અંદર, ચણા પણ નાખ્યા છે. એ દાળની અંદર હોય છે કે માથે નાખો છો? ઉપરથી નાખી. વાહ, ફુદીનાની ચટણીનો ટેસ્ટ જે છે ને એ બહુ મસ્ત લાગી રહ્યો છે. એમાં ગ્રેવી અને ફુદીનાની ચટણી બેનો ટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલી એમાં હું ફીલ કરી શકું છું, મને મજા આવી. સો આ રસ્તો ખાસ કયો કહેવાય? ખાઉગલી હમુગઢવી હોલની બરોબર પાછળ. તમને પહેલાં જ દેખાડી જશે, મને એની ક્લીનલીનેસ ગમી, ચોખ્ખાઈ ગમી, અને બીજી વસ્તુ ટેસ્ટ ગમ્યો, અને ત્રીજી વસ્તુ કે લાઈફમાં જે માણસ થોડુંક નવું કરતો હોય ને બીજા કરતા, અથવા પોતાના ગ્રાહકોના સુઝાવોને તરત અમલમાં લાવતો હોય ને, એને ત્યાં બીજા ગ્રાહકો પણ આકર્ષીને જાય, જેમ કે મારા જેવા બ્લોગરો પણ ત્યાં આકર્ષાઈને જાય. કારણ કે ગ્રાહકો એમ કે આમાં સમોસા એડ કરો તો એમને સમોસા પણ ચાલુ કર્યા, ગ્રાહકો એમ કે કચોરી એડ કરો તો મેં એમને કચોરી પણ એડ કરી, ગ્રાહકો એમ કે આની અંદર ભૂંગળા બટેટા એડ કરો તો એમને ભૂંગળા બટેટા પણ એડ કર્યા. સો એક મસ્ત ડિફરન્ટ ફીલ આવી રહી છે. મેઘરાજાની પણ અત્યારે ઈચ્છા છે ભૂંગળા બટેટા ખાવાની, મને લાગે એવું. સો એ પણ અત્યારે પધરામણી થઈ ગઈ છે એની. સો ઓવરઓલ એક સરસ ટેસ્ટ છે, યુનિક ટેસ્ટ છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સમીરને આપરોજા, જય જય ગરવી ગુજરાત. ત્યાં સુધી સમીરને આપરોજા, જય જય ગરવી ગુજરાત. એક મિનિટ. સો બોસ આય બસ યાર જાજો, હવે જેમાં દેખાય છે ને, હા દેખાય છે ને. સો આ સમોસું તો માત્ર જસ્ટ પેલું ગાર્નિશિંગ માટે, તમને ખબર પડે કે ઉપર પેલું પકવાનની અંદર બસ ઓર જ્યાદા ચટપડા કરના ચાહે, ક્રંચી કરના ચાહે તો એ સેવ બુંદી ડલાએંગે તો ઉસકી અપની એક ફ્લેવર રહેગી. થોડા સા નમકીન, થોડા સા ક્રંચી, યે એક એસી ડિશ ઇન લોગોને તૈયાર કી હૈ જો આપ અપની હિસાબ સે મોડિફાઈ કરા સકતે હો. જી હા, યે બહોત હી બઢિયા બાત હૈ. આપકો કુછ પસંદ નહીં હૈ તો નિકલવા દો, આપકો કુછ પસંદ હૈ જ્યાદા તો એડ કરા દો, અપને સ્વાદ સે ડિશ બોલ દો, બના દેંગે. અને આ એની પ્લેટ રેડી છે જે છે
આ ખાલી દાળ પકવાન છે કે સમોસા? દાળ પકવાન, દાળ પકવાન, ખાલી દાળ પકવાન.